नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुमित पटेल, कम्प्यूटर क्लास में आपनो स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे पाठ छ प्रेजेंटेशन नी अंदर लास्ट जूम सेशन में अथवा लास्ट जूम क्लास में स्लाइडना लेआउट नो रंग केवी रीतना बदलवानो ए शीख्या, साथे साथे नवी फाइल बनावता नवी स्लाइड बनावता शीखेला, साथे साथे સ્લાઇડની અંદર પ્રેઝન્ટેશનમાં શેપ કઈ રીતે ઉમેરવા એના વિશે માહિતી મેળવી અને શેપની અંદર લખાણ કઈ રાખવું એના વિશે માહિતી આપણે મેળવી, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે સ્લાઇડને પ્રેઝન્ટેશનમાંથી રિમૂવ કરી, તમે જે સ્લાઇડ બનાવેલી છે એક અથવા એક કરતાં વધુ, એ સ્લાઇડને પ્રેઝન્ટેશનમાંથી કઈ રીતે કાઢી શકો અથવા રિમૂવ કરી શકો અથવા એને કઈ ડિલીટ કરી શકો. તો સ્લાઇડ પહેલાંનો શા માટે કાઢવામાં આવે અથવા રિમૂવ કરવામાં આવે? તો ઘણી કોઈ વખત પ્રેઝન્ટેશનમાં આપણને કોઈ ખોટી સ્લાઇડ બની ગઈ હશે, બરાબર, જેની આપણે જરૂર નથી, તો એ સ્લાઇડને આપણે કાઢવાની જરૂર પડે તો જરૂર કરવી સોરી કાઢવી પડે તો ડિલીટ કરવી પડે. અથવા કોઈ સ્લાઇડ તમારાથી ભૂલમાં બની ગઈ છે અથવા પ્રેઝન્ટેશનમાં આગળ જતાનો ઉપયોગ થવાનો નથી તેવી સ્લાઇડને પણ રિમૂવ કરી શકો. બે પ્રકારની ફાઇલ આવે કે ભાઈ ભૂલથી બની ગયેલી ફાઇલ અને ખોટી બની ગયેલી, અથવા કોઈ પહેલેથી સ્લાઇડ બનેલી જ છે પણ આપણે હવે એનો ઉપયોગ થવાનો નથી તો આપણે એમાંથી એને કાઢી નાખીએ તો ચાલશે. એ ફાઇલ કાઢવાની કઈ રીતના, બરાબર? તેના માટે ત્રણ સ્ટેપ આપેલા છે. પહેલો સ્ટેપ છે કે પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડ કાઢવી હશે એને પસંદ કરો, બરાબર? તો એટલે જો આ સ્લાઇડ દેખાય ને આવી બાજુ નાની નાની, બરાબર, એમાં એને પહેલાં પસંદ કરવા, એટલે કે એને માઉસની મદદથી એની પર ક્લિક કરવાનું. જેવું માઉસની મદદથી ક્લિક કરશો એટલે તમારે ત્યાં પર ક્યાં જવાનું, એટલે હોમ ટેબ દેખાશે. હોમ ટેબમાં જવાનું અને હોમ ટેબમાંથી એટલે સ્લાઇડ ગ્રુપ દેખાય. સ્લાઇડ ગ્રુપમાં જશો ને ત્યાં ડિલીટ એવો વિકલ્પ આપેલો હશે. શું કયો વિકલ્પ આવશે? ડિલીટ. આની પર ક્લિક કરશો એટલે તમે જે પસંદ કરેલી સ્લાઇડ હશે એ નીકળી જશે, ડિલીટ થઈ જશે. અથવા એનો બીજો રસ્તો છે કે સ્લાઇડ ઉપર ક્લિક રાઇટ ક્લિક કરો. દાખલા તરીકે મારે આ સ્લાઇડ કરવી છે ને તો તમારે રાઇટ ક્લિક કરવાનું. જેવું રાઇટ ક્લિક કરશો ને એવે એટલે આ રીતનું એક મેનુ ઓપન થશે, બરાબર? આ રીતે એક મેનુ ઓપન થશે અને એ મેનુમાં એટલે ગાડી ડિલીટ સ્લાઇડ એવો વિકલ્પ આપેલો હશે, બરાબર? કેવો વિકલ્પ આપેલો હોય? ડિલીટ સ્લાઇડ, બરાબર. એ વિકલ્પ પર ક્લિક કરશો એટલે સ્લાઇડ રિમૂવ થઈ જશે. અને ત્રીજો વિકલ્પ, સીધે સીધા કીબોર્ડ પરથી ડિલીટ બટનનો ઉપયોગ કરી. હવે સીધે સીધો કીબોર્ડ પર ડિલીટ નામનું એક બટન આવેલું છે, બરાબર? હવે એ દબાવથી પણ સ્લાઇડ રિમૂવ થઈ જશે. પણ કઈ સ્લાઇડ રિમૂવ થશે? તમે જે સ્લાઇડ સિલેક્ટ કરશો અને પછી જે પછી ડિલીટ બટન દબાવશો તો એ સ્લાઇડ રિમૂવ થશે, બરાબર? તો આટલી રીતે આપણે સ્લાઇડને રિમૂવ કરી શકીએ. કઈ કઈ રીતે? તો પહેલાં તો શું, જે પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડને રિમૂવ કરવાની છે એને પસંદ કરી હોમ ટેબમાં જવાનું અને હોમ ટેબમાં સ્લાઇડ ગ્રુપમાંથી તમારે ડિલીટ વિકલ્પ પસંદ કરીને એ સ્લાઇડને ડિલીટ કરી શકો. બીજો વિકલ્પ છે, તમે જે સ્લાઇડ રિમૂવ કરવા માગો છો એની પર રાઇટ ક્લિક કરવાનું. રાઇટ ક્લિક કરતા જે મેનુ ઓપન થશે એ મેનુમાંથી ડિલીટ સ્લાઇડ વિકલ્પ પસંદ કરીને એ સ્લાઇડને રિમૂવ કરી શકશે. અને ત્રીજો વિકલ્પ હતો કે જે સ્લાઇડ રિમૂવ કરવા માગો છો એને સીધે સીધો કીબોર્ડની મદદથી ડિલીટ કી દબાવીને શું કરી શકો? કાઢી શકો છો. તો આપણે આટલી રીતે તમે સ્લાઇડને કાઢી શકો, બરાબર? ખ્યાલ આવી ગયું? ઓકે, સમજ પડી ગઈ. હવે જઈએ વ્યૂ શો. શું છે વ્યૂ શો? હવે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એનો શો એટલે વ્યૂ શો, એટલે એનો શો જોવો છે. તમે પ્રેઝન્ટેશન બનાવ્યું, દાખલા કે પાંચ સ્લાઇડ બનાવી, છ સ્લાઇડ, દસ સ્લાઇડ, તો એનું પ્રેઝન્ટેશન આખું તમારે જોવું છે, બરાબર? એની જાતે ઓટોમેટિક પ્લે થશે, તેને કહેવાય વ્યૂ શો અથવા એને સ્લાઇડ શો તરીકે પણ ઓળખવામાં આવે. શાના તરીકે ઓળખવામાં આવે? સ્લાઇડ શો, બરાબર. એ તમારા પ્રેઝન્ટેશનને અન્ય સમક્ષ દર્શાવવું હશે તો તમારે એનું પ્રેઝન્ટેશનને વ્યૂ શોમાં બતાવવું પડશે. ક્યાં બતાવવું પડશે? વ્યૂ શોમાં અથવા સ્લાઇડ શોની અંદર, બરાબર. તો ક્યાં જોવા મળશે? તો કઈ રીતે આપી શકો? પહેલાં તો જો તમારે જે સ્લાઇડ શો જોવો છે એ ટેબને પસંદ કરો. શું કે સ્લાઇડ શો ટેબને પસંદ કરો. ક્યાં જોવા મળશે? તો આટલે આવો, જો આ હોમવર્ડ લાઇન છે ને એમાં આટલે સ્લાઇડ શો જોવા મળશે. સ્લાઇડ શો મળશે ને એટલે આટલે ત્રણ ઓપ્શન જોવા મળશે, ફ્રોમ બિગિનિંગ, ફ્રોમ કરંટ સ્લાઇડ અને કરંટ સ્લાઇડ શો, સોરી કસ્ટમ સ્લાઇડ શો, બરાબર. આ ત્રણ વિકલ્પ જોવા મળશે. ફ્રોમ બિગિનિંગનો મતલબ શું થાય? તો ફ્રોમ બિગિનિંગનો મતલબ થાય તમારે સ્લાઇડ શરૂઆતથી, દાખલા તરીકે પાંચ સ્લાઇડ બનાવી છે તો પહેલી સ્લાઇડથી લઈને છેલ્લી સ્લાઇડ સુધી, પહેલી સ્લાઇડથી લઈને છેલ્લી સ્લાઇડ સુધીનું પ્રેઝન્ટેશન જોવું છે તો એના માટે બિગિનનો ઉપયોગ કરો. પછી શું કહે છે? ફ્રોમ કરંટ સ્લાઇડ. ફ્રોમ કરંટ સ્લાઇડ એટલે શું? કે દાખલા તરીકે તમે સ્લાઇડમાં કામ કરો છો અને તમે ત્રીજી સ્લાઇડ પર કામ કરો છો તો શું કરશે? કરંટ સાઇઝ સોરી ફ્રોમ એટલે કરંટ સ્લાઇડ પસંદ કરશો ને તો શું કરશે? કે તમે જે સ્લાઇડ પર કામ કરતા હો ત્યાંથી લઈને આગળનું બતાવશે પણ પાછળનું બતાવશે નહીં પ્રેઝન્ટેશન. ખ્યાલ આવી ગયું? અને કસ્ટમ સ્લાઇડ શો. કસ્ટમ સ્લાઇડ શોનો ઉપયોગ શા માટે થાય? તો તમારે જે પણ સ્લાઇડ
જે પણ સ્લાઇડનો ખાલી માત્ર શો જોવો છે, ભાઈ મારે ખાલી 5મી સ્લાઇડનો સ્લાઇડ શો જોવો છે, 36 સ્લાઇડનો જ જોવો છે, તો એનાથી આપણે આ કરી શકીએ. જનરલી મોટેભાગે આપણે બિગિંગનો વધારે ઉપયોગ કરીશું અને કસ્ટમનો વધારે ઉપયોગ કરીશું. બરાબર, ખ્યાલ આવી ગયું? તો આ રીતે સ્લાઇડ શો જોઈ શકાય. બરાબર, ખ્યાલ આવી ગયું? ઓકે, તો આ રીતે તમે સ્લાઇડ શો કરશો ને, તમને પહેલાં આવું દેખાય. જો સ્લાઇડ શો પર ક્લિક કરશો એટલે આ રીતે દેખાય, જો આ રીતનો સ્લો જોવા મળશે. બરાબર, એટલે બધી ઉપરની જે મેનુ બેનુ બધા હટી જશે અને આ રીતે જોવા મળશે. બરાબર, અને એનો એક ઓપ્શન છે F5 કી આપેલી, કીબોર્ડ પર F5 કી દબાવશો ને તો પણ સ્લાઇડ શો ઓટોમેટિક ચાલુ થઈ જશે. કીબોર્ડ પરથી કઈ કી દબાવવાની? F5 કી, તો પણ સ્લાઇડ શો ઓટોમેટિક ચાલુ થઈ જશે. બરાબર, હવે આટલે ગાડી એક પ્રેઝન્ટેશન બનાવીને આપેલું છે, આટલે ગાડી આપણે નેક્સ્ટ પીયરમાં જ્યાં ઝૂમમાં જોડાશું ત્યાં આપણે પ્રેઝન્ટેશન બનાવીશું અને બાકીનું એક્સરસાઇઝ બી ત્યારે જો પોસિબલ સોલ્વ કરીશું તો તમને ગ્રુપમાં મોકલી આપીશ. ખ્યાલ આવી ગયું? ઓકે, પાર્ટ પૂરો થાય છે આપણો, એટલે કોર્સ પણ પટી જાય છે. બરાબર, જે બાકી છે હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. બરાબર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.